कोरोना महामारी ना कारणे लांबा समय थी बंद रहेला मध्यान भोजन नी व्यवस्था फरीथी शुरू करवामां आवी छे अने योजना फरीथी शुरू करवामां आवता विद्यार्थीओमां खुशीनो माहोल पण जोवा मळ्यो छे। गुजरातना शिक्षण मंत्री जीतू वाघाणीए योजनानो शुभारंभ कराव्यो हतो। बोरीज प्राथमिक शाळामांथी मध्यान्ह भोजननी शरूआत कराईवामां आवी छे। छेल्ला बे वर्षथी कोरोना महामारीना कारणे मध्यान्ह भोजन योजना बंद स्थितिमां हती। जो के आ गाळामां बाळकोने आर्थिक सहाय आपवामां आवी रही हती। 8 कोर्पोरेशन विस्तार अने 2 नगरपालिका विस्तारमां मध्यान्ह भोजन योजनानी व्यवस्था फरी शरू करवामां आवी छे। 1 एप्रिल थी समग्र राज्यमां मध्यान्ह भोजन योजना शुरू थई जशे, जेने लईने विद्यार्थीओने प्रोत्साहन पण मळशे। पोषणक्षम मध्यान्ह भोजन योजना आदरणीय નરેન્દ્રભાઈના વિઝન થી ભૂતકાળમાં રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં અનેક વસ્તુઓ રાજ્યએ સ્વયં કે દૂધ સંજીવની યોજના હોય, આદિવાસી જે દીકરીઓ છે ભણે મધ્યાહ્ન ભોજન ઉપરાંત એમને 70 કિલો જેટલું અનાજ એ આપવાનું હોય, અન્ય અન્ય મદદ જે આ કરતા હોઈએ છીએ રાજ્યની સરકારની પોતાના બજેટમાંથી એ પણ અલગથી કરી રહ્યા છીએ। દૂધ સંજીવની યોજનાના નામથી યોજના ઓળખાય છે, 78 તાલુકાની અંદર એ દૂધ સંજીવની યોજના આપી રહ્યા છીએ। કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત વધારાનું પણ કેટલીક વસ્તુ અને કેટલાક ગ્રામો ઉમેરીને આપણું બાળક એ પોષકક્ષમ બને, ગરીબ અને મધ્યમ વર્ગનું બાળક છે, ગામડાનું બાળક છે, લગભગ 33,000થી પણ વધારે સ્કૂલો ધરાવતી આપણે આ ગુજરાત, સારામાં સારું મધ્યાહ્ન ભોજન મળે, કોરોનાના કારણે બંધ હતું આ થીમની શરૂઆત એ 7 મહાનગર ને 2 નગરપાલિકામાં નવસારી ને ભુજ ખાતે અને 7 મહાનગરમાં શરૂ થઈ છે, ગાંધીનગર બોરીજ ખાતે મેં આજે શરૂ કરાવી છે।